નાનકડા નેહડાની માલીપા દેદી માતાજીના ફળાને હામે આતરવા પાઘડી નાખી અને ચારણે પુકાર કર્યો હતો, હે માં, મારા એકલાના ઢોર વેચી નાખું ને, મારી ગાયું ભેંસું વેચી નાખું ને તો એક સોનાનું પાત્ર તો થઈ જાય, પણ હે ભગવતી, મન વચન કર્મથી જો તારું શરણ લીધું હોય, તારી જ અમે પ્રાર્થના કરી હોય તો હે માં, આખું લશ્કર સોનાના પાત્રે જમે એવું કરતો તું સાચી કહેવાય. આ સુર છે ને, એ પોતાના સ્વાર્થ માટેનો આ સુર નથી, આ પરમાર્થ માટેનો સુર છે. હે ભગવતી, મન વચન કર્મથી જો તારું શરણ લીધું હોય, અમે કોઈ દી કઈ પાપ ન કર્યું હોય. મને એક પ્રસંગ યાદ વચ્ચે આવે છે, રતિભાઈ, વિસાવદરમાં એક માલધારી બેન અમારા ચારણ મહારું કરવા આવે, આ બનેલી હકીત હમણાંની. વેપારી ઘી તોલીને પૂછ્યું કે બેન કેટલું ઘી છે, તો કે 4 કિલો છે બાપા. કે અમને એમ લાગે છે કે નેહના માલધારીઓ તો બહુ ભોળા દિલના હતા, પણ આ 4 કિલો ક્યાં છે, આ તો 3.5 કિલો છે, 1/2 કિલો ઓછું બોલો છો. તો કે બાપા અમને ખબર નથી, પણ અમારે ત્યાં તો તોલા હોય નહીં, તારે ત્યાંથી 4 કિલો ખાંડ લઈ ગઈ હતી ને, એને સામે આ તોલીને આવી છું, હવે સાચું ખોટું તો તારે જાણવાનું છે. મન વચન કર્મથી જો અમે ખોટું ન કર્યું હોય તો આખું લશ્કર સુવર્ણના પાત્રે જમે એવું કરતો તો સાચી કહેવા. ઈ ભગવતી, ઈ માં, એ પરમ તત્વ જેને તમે રૂપ નાગબાઈનું આપો, સોનલનું આપો, સીતા દ્રૌપદીનું આપો, કે તમે તારામતી ચંગાવતીનું રૂપ આપો, એ શક્તિનો જે પૂંજ છે જેના અમે ચારણો ઉપાસક, સમગ્ર સૃષ્ટિના માનવીઓના ઉપાસક છે, પણ અમે ચારણો થોડા પક્ષપાતી છીએ. ભગત બાપુના શબ્દોમાં કહીએ તો, અંધ લંપટ અને નફટ છોરું બને, માત છોડે નહીં તોય માયા, આ ખોડ લે ખેલવા બાળને માવડી, આજ તરછોડીમાં જોગ માયા. અંધ લંપટ અને નફટ છોરું બને તોય માત છોડે નહીં તોય માયા. હે માં, હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે. ભાઈ પુકાર કર્યો અને આકાશવાણી થઈ કે દીકરા, આખા લશ્કરને તું ખાખરાના પાંદડા પીરી દેજે, ફોણાના કરવા વાળી હું બેઠી છું અહીંયા. અને રાણા જગાના લશ્કરને ખાખરાના પાંદડા ગાંડી ગીરમાં પીરહાણા હતા અને સુવર્ણના પાત્ર થઈ ગયા અને જમી અને લશ્કર ઊભું થયું, તો એ માલધારી ચારણો એટલું કીધું તું, આ હેઠા ઠામણા તમારા ઉપાડતા જજો, એ ઉપાડે એવા નેહડામાં કોઈ બિચારા નથી અહીંયા. હે કે હેઠા પાત્ર ઉપાડે એવા કોઈ આ નેહડામાં બિચારા નથી. મારો કહેવાનો અર્થ, ઉત્તમ આત્મના ખ્યાતો પિતૃ ખ્યાતો તો મધ્યમાં, આત્મબળથી જીવનારો જે વર્ગ છે એને સંપત્તિ ડગાવી શકે નહીં, એને સંપત્તિ ખરીદી શકે નહીં. જેને આંતરિક દુનિયા જેની મજબૂત છે, અને પછી રાણા જગાના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે કે રાન વસંતા સોહળ ભલ સો વાતે સમરથ, અને કેમ કહી બિચારા કે રાણા જગાને ઓઢાવાના હાથ. આજે મારો હાથ આમ રહ્યો ને એનો હાથ મારી માથે રહ્યો છે, અને બિચારા કેમ કહેવા. કહેવાનો આખી વાતનો ભાવાર્થ એ છે કે આંતરિક દુનિયા જેની મજબૂત હોય એને સમૃદ્ધિ સંપત્તિ ડગાવી ન શકે. હું આજ કહેતો તો હું વખાણ નથી કરતો ગુરજનભાઈ, પણ મને સ્વભાવ મારો છે એટલે કેવું જોઈએ. અહીંયા અમારા મારા ફૂઈના દીકરાને ઘરે અમારે બેઠો હતો ત્યારે ગુરતીભાઈ સુરેજા બહુ સહજ સ્વભાવ, સરળ સ્વભાવ, હું બહુ નજીકથી ઓળખું છું એટલે કહું છું, કોઈ આડંબર નથી એના જીવનમાં. નાનામાં નાના માણસને સાંભળ્યા છે માણસે, થાય તો થાય
કે આ કામ થઈ જશે, ન થાય તો એમ કે ભાઈ આ નહીં થઈ શકે. આવું જીવન બહુ જરૂરી છે, એમાં રાજકીય ક્ષેત્રમાં આવા માણસો બહુ જરૂરી છે. હવે તો થોડોક વખત પલટાણો છે, રાજકીય વાતો આપણે કંઈ કરવી નથી. આ તો હું રાજકીય માણા નથી, એક વેપારી તરીકે હું વર્ષોથી ઓળખું છું, એટલે હું ઈ નાતે ગોરધનભાઈ છે બહુ સાચી વાત. સમાજ તમે બધા કામ નહીં કરી શકો, સમાજ બધી અપેક્ષા, સમાજની ઘણી અપેક્ષાઓ હોય છે, બધી એ બધી પૂર્ણ ન થઈ શકે, પણ સમાજને એક તમે સારા માનથી, સારી દ્રષ્ટિથી, સારા સ્વભાવથી બોલાવો ને તો આ સમાજ રાજી થઈ જાય એમ છે. કારણ પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની ઘણી જવાબદારીઓ સમાજને માટે હોય છે. પરમ પૂજ્ય મોરારી બાપુ હમણાં બહુ સરસ વાત કરી હતી કે ગામના સરપંચને ખ્યાલ હોવો જોઈએ કે મારા ગામમાં કોઈ ભૂખ્યું માણસ હોતું તો નથી ને, એટલું ન કરી શકે. મારું ખોબાદેડું ગામ, હું એનો સરપંચ છું, મારા ગામનો કોઈ ગરીબ માણસ ભૂખ્યો હોય નથી ગયો ને, બહુ જરૂરી. આજ ભાતું જીવતરનું છે, બાકી નથી. સંપત્તિનો હું વિરોધી નથી, પણ માત્ર જીવન જીવવાનું માધ્યમ છે, આ સર્વસ્વ નથી. અહીંથી હું બહાર નીકળી અને હું તમને એટલો આનંદ કરાવું, પણ મારે પાન ખાવું હોય તો હું પચી દઉં, આ મફત ગાઉં તો મને પાન ન ખવડાવે, એ મારે 2-3-4 રૂપિયા દેવા જ પડે, આટલું માધ્યમ જરૂરી છે. પૈસો સર્વસ્વ નથી, સર્વસ્વ નથી. એટલે તો આ મહાપુરુષ થોડા દિવસને અંતરે, મહિનેને અંતરે હું સાંભળું જુનાગઢમાં કૈલાસગીરી બાપુ આજે 2 ગામ જમાડ્યા, આજે મેંદરડા જમાડ્યું, આજે વંથલી જમાડ્યું, આજે 5 ગામ જમાડ્યા. હે, જે સંપત્તિ રમતી હોય જેમની પાસે, આવે અને જાય, આવે અને જાય, અને એ જ જીવનમાં રહે છે, એને દુનિયા યાદ કરે છે. સમાજને માટે જે કરે છે બહુ મોટી, પોતા માટે કરે તો પશુ પ્રવૃત્તિ છે ભાઈ. આપણે એને સમાજમાં ખોટા વખાણ બહુ થાય ને, ફલાણા ભાઈ પોતાના દીકરાના લગ્ન બહુ સારા કર્યા, ઓહો કોઈ લગ્ન કર્યા, લગ્ન કર્યા, હવે ઈ ન કરત કોણ, અનાથ આશ્રમ આવીને કરે, એના લગ્ન તો ઈ જ કરે ને, બાપ છે એટલે. હે, પણ ગામડું ગામ હોય, વિધવા બાઈ હોય, એકટાણાનો અનાજ ન હોય, કોઈ મરજ જઈને એમ કે બેન આંખમાં આંસુ, હા ભાઈ આંખમાં આંસુ છે, શું કામ, મારા દીકરાના ઓચિતાના લગ્ન આવ્યા ભાઈ, હજી તો 15 દિવસ પહેલા હું વેવાઈને સમજાવીને આવું છું કે હું અમે આવર હે નહીં પૂગીએ, અને વાહો વાહ લગ્ન આવ્યા, મારે કેમ વરો ઉકેલવો, અને ખબર ન પડે એમ કહી દઈએ કે બેન આલે આ રૂપિયા, તારા દીકરાના લગ્ન કરજે, ખેટ પડે તો હજી મને કહેજે તું મારી બેન છો, હું તારો ભાઈ છું, બે તને આપ્યા રૂપિયા એમ તું કોઈને કહેતી નહીં, તારો દીકરો કમાવા શીખે તેથી દેવાય તો દેજે, નકર તારા કાપડામાં એની ઉપરવાળાને ચોપડે નોંધ થાય છે. બાકી તો પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દી એવું સાંભળ્યું છે કે ધણહેરમાં પાડો સરી આવ્યો ને ભેં હારું ભારી લઈ આવ્યો? પાડા સરી આવે છે, પાડા લઈ આવતા હશે કોઈ દિવસ, એટલે એને પાડા કહેવાય છે. જનાવરના તમે દાખલા લ્યો, જન્મતા ગા ને ગા કહેવાય, ગા જન્મી એમ કહેવાય, વાછડી ઓળકી પછી ગા કહેવાય, જન્મતા ભેં નો કહેવાય, પાડી ખડાય પછી ભેં કહેવાય, હાંડિયાના ઊંટના 18 વાંકા તો એ બોતલું ને પછી ઊંટ કહેવાય, જાજરમાન જનાવર હાથી પણ પેલા મદનિયું અને પછી હાથી કહેવાય, પણ પાડો જન્મે તો પાડો, મોટો થાય તો પાડો, ગુજરી જાય તો પાડો, એવા ઘણા 60-60 વર્ષના થાય તો પાડા હારે એની. એક બાઈ પોતાના પતિને કીધું, હાંભળું હાંભળું શબ્દ આપણા સૌરાષ્ટ્રનો બહુ સરસ છે, હા અમુક શબ્દ આપણો બહુ ઈ ન્યા બેઠા એને બોલાવો, ઈ એટલે ઈશ્વર, હા ઈને અહીં મોકલો ને, નામ ન લેવાય, ઈ એટલે ઈશ્વર, ઈ શબ્દ એટલે લગાડ્યો છે, બાકી કોઈ કીધું અમારા ઢ ન્યા બેઠા એને ઘીરે મોકલો, ભલે હોય ઢ પણ હેંભલું તો કે હા. એટલે એની પત્ની કે તમે આમ નિહાકા નાખો છો તો મને વિચાર થાય કે તમે મરશે, તમારા મરણ પછી તમને રોહે કોણ, આખી જિંદગી કાળા ધોળા કર્યા, તો હમો નમો થઈને મૂછું મળીને કે હું મર્યા પછી કુતિયાણાનો કપૂરસન શેઠ રોહે, માણાવદરના ખીમસન શેઠ રોહે,
એક તું નો રો તો હું પાછો આવવાનો છું. ઓલા તો રવે લેણા હુરાવી દીધા હોય એટલે આ જીવતર નથી. હે જીવતર કેવું હોવું જોઈએ? વર્ષો પછી પણ એની યાદ થતી હોય એની આગળ ઉપર મારે આપને અમે વાતો કરવી છે. પણ ક્યારની ચા આવી ગઈ છે, ઇન્ટરવ્યુ પાડવો છે? નહીં તો મને ઇન્ટરવ્યુની બહુ જરૂર લાગતી નથી. પણ પરમ પૂજ્ય કૈલાસગીરી બાપુ બેઠા છે, એમના સાનિધ્યમાં પણ મારે બે સાધુની સંતોની વાતો કરવી છે. આપને પણ રાજી કરવાના બધે પ્રયત્ન કરવા છે. પણ ફક્ત 10-15 મિનિટનો અહીં ઇન્ટરવ્યુ રાખીએ, વિરામ રાખીએ. પ્રોગ્રામ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. ફક્ત 15 મિનિટનો ઇન્ટરવલ. કાર્યક્રમનો બીજો દોર શરૂ કરીએ છીએ આપણે. આવે આસ કરકે તો નિરાશ ના ફિરાના કબુ, ગ્રાસ ગ્રાસ હુમે સબ ભાગ ગિન લીજિયો. સાહેબી હમેરી એસી જગત મેં રહેગી સદા, એસા અભિમાન કબુ મન મેં ન કીજિયો. બેસક સંબંધ હે ન આંખ બંધ હુએ બાદ, રામ નામ રખો યાદ સદગુણ સે રીજિયો. પિંગલ બનંત નાહી ખીજ્યો કિસી કી પર, દિયા હે પ્રભુ ને તો કુછ દિનન કો દીજિયો. કારણ શું કે જૈસે મુખ આનંદ મેં રસના ન કામ, જાનો ચિત્ર કે તો રંગ હાથી ચલકે બતાવે ના. છત્રધર બેઠે ઓ નાટી કો બાદશાહ, જહા દેખો તહા રાજધાની કો જમાવે ના. લક્ષ દિન મિલે તબ જુઠો સપને કો લાભ, મિલે જાંજ વાકુ પ્યાની પ્યાસ કુ મિટાવે ના. તો પિંગલ ભનંત એસે માયા શું હું કે પાસ, આપ હું કે ઓરન કો કછુ કામ આવે ના. એટલે સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે મુઠી સણ નાખતો જાયજે, અને તને કંઈક મળ્યું હોય તો જાયજે. જીવન બહુ થોડું જીવવાનું છે. જન્મથી મૃત્યુ સુધીની જે બાજી છે મારા અને તમારા હાથમાં, એમાં માણસે જીવવાનું છે. એટલે હિંગોળદાનભાઈ અમારા એક વિદ્વાન ચારણ કવિ, બહુ સુંદર એની કવિતાઓ. સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. અને એ યુક્તિ અજમા કે હિંગોળ અગર મોત આ જાય, તો હર ચાહક કે દિલ મેં તેરી કબર હોગી. ઇતિહાસ તો માણા ના રહ્યા ને. ઇતિહાસ તમે કોઈ દી એવો વાંચ્યો છે કે અમારી હાથમી પેઢી અમારા બાપ દાદા ખિસ્સા ખાતરુ બહુ હારા થઈ ગયા, અથવા તો 11મી પેઢી અમારા બાપ દાદા ગુંડા હતા, હાલતા આંતરડ્યા કાઢી નાખતા હતા? ઇતિહાસ એના નો રહ્યો. ઇતિહાસ તો સમાજને માટે જેને કર્યું હોય, સમજનું જીવન જે જીવો હોય એને દુનિયા યાદ કરે છે. એટલે હિંગોળદાનભાઈ લખે છે,